તાજેતરમાં દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓ જાહેર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત 5મા નંબરે છે, જેની 20 નદીઓ પ્રદૂષિત છે. દુઃખની બાબત એ છે કે સાબરમતી બાદ સૌથી વધુ પ્રદૂષિત નદીમાં નર્મદા નદી બીજા ક્રમે છે. વખતો વખત નર્મદા બચાવો આંદોલનનું આયોજન કરવામાં આવે છે, રેલીઓ યોજાય છે, ધરણા રચાય છે, તેમજ આવેદનપત્રો પણ અપાય છે. તેમ છતાં દિવસે દિવસે નર્મદા નદી પ્રદૂષિત થતી જાય છે. નર્મદા નદીના પ્રદૂષણ અંગે કોઈ પરિણામલક્ષી કામ થયું નથી. તંત્ર સાવ પાંગળું સાબિત થઈ ગયું છે, જેના કારણે નર્મદા નદીનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. વિવિધ નગરોના દૂષિત પાણી અને ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી બેરોકટોક નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પ્રમાણસર પાણી ન છોડવામાં આવતા નર્મદા નદીના પાણીમાં પ્રદૂષણની સમસ્યા વધુ વિકટ બની છે, જેનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે, જેના કિનારા પર દેવોએ ઋષિઓએ તપ કર્યા, જેની પરિક્રમા કરવામાં આવે છે, યાત્રાઓ યોજાય છે, તે નર્મદા નદીમાં રહેવાના પ્રદૂષણની સમસ્યા અંગે ક્યારે નક્કર પગલાં લેવાશે તે તો જોવું જ રહ્યું.